સૌથી પહેલા એક ગ્લોબલ સેટઅપ જોઈએ તો જે રીતે શુક્રવારે ક્લોઝિંગ જોવા મળ્યું હતું મજબૂતી સાથે હતું નોન ફાર્મ પેરોલના જે ડેટા આવ્યા છે એના માટે પણ એક ફોકસ અને ક્રિએક્શન જોવા મળશે ઓવરઓલ જીઓ પોલિટિકલ અપડેટ જે છે એ ટેન્શન હજુ થોડું ચાલુ છે એની જગ્યાએ પરંતુ એક રિકવરી તો આજે સૂચવી રહ્યું છે સૌથી પહેલા ગ્લોબલ સેટઅપ જે અત્યારે આપણને સંકેતો આપી રહ્યું છે એના પર ક્યુ લઈએ ગુડ મોર્નિંગ મને લાગે છે ગ્લોબલ સેટઅપ પોઝિટિવ છે કારણ કે જે રીતે નાસ્ટેક ડાઉજોન્સે રિકવરી આપી છે ઇવન આફ્ટર ફ્રાઈડેના માર્કેટ બંધ થયા બાદ ફ્યુચર્સમાં થોડી જેમ રિકવરી હતી મને લાગે છે ડેફિનેટલી એક મોમેન્ટ ઓફ સ્ટ્રોંગ છે ત્યાં તમે જુઓ તો જે અનસટનિટી છે એ ખતમ થઈ ગઈ છે ડેફિનેટલી આપણે વોરની અનસર્ટનિટી માટે વેટ કરીએ છીએ પણ વર્લ્ડ ઓવર બીજી ગ્લોબલ માર્કેટ્સમાં આઈ ગેસ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે ને વોરને ઇગ્નોર કરે છે જે અત્યારે જે વોર થઈ રહી છે મિડલ ઇસ્ટમાં તો ડિસ્કાઉન્ટ છે જો આનાથી વધારે ખરાબ થાય છે અને બીજી કન્ટ્રી પાર્ટિસિપેટ કરે છે તો મે બી એસ્કલેટ થશે એટલે મને લાગે છે કે જે ગ્લોબલ અનસર્ટિનિટી વોરના કારણે છે એ ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે અને ડેટા આર પોઝિટિવ મને લાગે છે યુએસમાં ઇલેક્શન્સ છે નેક્સ્ટ મંથ ત્યાં સુધી માર્કેટ પણ પોઝિટિવ રહેશે તો મને લાગે છે કે ડાઉઝન્સ છે નાસ્ટેક જે રીતે ફ્યુચર્સ નાસ્ટેકના વીસ હજાર ઉપર ફરી સસ્ટેન થાય છે એક નવી તેજી આઈટી સ્ટોક્સમાં આવે એવું લાગી રહ્યું છે સો માય ફોકસ વિલ બી ઓન આઈટી સ્ટોક્સ ગ્લોબલી અને તમે અમેરિકન એક્સપ્રેસના જો ફિનાન્શિયલના સ્ટોક્સ જોશો ડાઉ જુન્સમાં એને પણ રેકોર્ડ હાઈ કર્યા છે એટલે તમે જુઓ તો મે બી વોરની અનસર્ટિનિટી છે પણ ફિનાન્શિયલી અને સ્ટેબિલિટી યુએસ માર્કેટમાં છે તો તેજીનો માહોલ રહેશે એક માહોલ અને ઓવરઓલ જે ફ્યુચર્સ પણ અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે મજબૂતી સાથેની શરૂઆતના પરંતુ એફઆઈએસના નંબર જોઈએ તો હજુ પણ આપણે વેચવાલી વધતી જોઈ રહ્યા છે શુક્રવારના સેશનમાં નવ હજાર આઠસો છન્નું કરોડથી વધારે એનું નેટ સેલિંગ એફઆઈએસ બતાવી રહ્યા છે સાથે ડીઆઈએસ તરફથી આઠ હજાર નવસો પાંચ કરોડની ખરીદારી તો છે પરંતુ ઇન્ડેક્સમાં સ્ટોક ફ્યુચર્સમાં બધી બાજુ એફઆઈએસનો ખાસો વેચવાલીનો ઇન્ડેક્સમાં બાવનસો પિંચ્યાસી કરોડ એમને વેચવાલી કરે છે તો હવે જોવા જઈએ તો નેટ લોંગ ઘટી અને બ્યાસી હજાર કોન્ટ્રાક્ટ આપણને બનતા દેખાડી રહ્યા છે તો વેચવાલી પર પણ ઘણું આધાર રાખતું હોય છે તો કઈ રીતે તમે આ સલાહ આપશો આ ફિગર્સ પર ડેફિનેટલી વેફઆઈના ફિગર્સ જોઈએ તો વેચવાલી ને જે પણ સામે ડીઆઈ ખરીદીમાં છે અને ઓપ્શન્સમાં જે રીતે ખરીદારી થઈ છે ફ્રાઈડેના મને લાગે છે કે મે બી શોર્ટ કવરિંગ આવ્યું હતું પુટ સાઈડ અથવા કોલ સાઈડ એ જોવું પડશે આજે એટલે જો આજ ફોલોઅપ સેલિંગ આવે છે ને જો પચીસ હજાર નીચે રહીએ છીએ તો મે બી મને લાગે છે કે જે એફઆઈના ફિગર્સ છે એ કન્ટિન્યુ રહી શકે છે અધરવાઇઝ મને લાગે છે મે બી વન ટાઈમ સેલ ઓફ હતું અને આજે આપણે રિકવરી જોઈશું સો ફાયડેના ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ ફિગર્સ છે એફઆઈએના જે રીતે નેટ સેલિંગ છે મને લાગે છે જે રીતે એચડીએફસી બેંકમાં સેલ ઓફ આવ્યું છે ચારની મને લાગે છે વધારે ત્યાં

ત્યારબાદ જે સ્ટ્રેટેજી છે સૌથી પહેલાં નિફ્ટી માટે ખુશ કારણ કે વીકલી અને ડેલી ક્લોઝિંગ ઘણું ખરાબ આપણને જોવા મળ્યું હતું શુક્રવારે જોઈએ પચીસ હજાર દસની આસપાસના લેવલ સ્પોટમાં જે ક્લોઝિંગ આપ્યું હતું નિફ્ટીએ મે મહિનાના જે ફર્સ્ટ વીકમાં આપણે જોયું હતું ત્યારબાદનું સૌથી ખરાબ સપ્તાહ માર્કેટ માટે રહ્યું હતું અને જોઈએ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ પચીસ હજાર પચીસ હજાર એકસો અને બસોની સ્ટ્રાઇકમાં સૌથી વધારે આઉટસ્ટેન્ડિંગ ગોવાએ જોવા મળ્યા ત્યારબાદની સ્ટ્રાઇક પુટ રાઇટર્સ માટે હતી પચીસ હજાર ચોવીસ નવસો અને ચોવીસ હજાર આઠસો ઉપર

ત્યાં સુધી કોઈ મોટી તેજી નથી દેખાતી મને લાગે સાઇડવેઝ રહેશે એટલે જો સ્ટ્રેટેજીમાં જોઈએ તો મે બી ઇન્ટ્રાડે અથવા બીટીએસટી પ્લેયર એ લોંગ કરી શકે પચીસ હજારના ચોવીસ નવસો પચાસ સ્ટોપલોસથી ઉપર પચીસ બસો પચાસ ને પચીસ હજાર પાંચસો આ બે લેવલ મને દેખાઈ રહ્યા છે બટ ઓવરઓલ જો તેજી જોઈએ તો પચીસ પાંચસો જ ઉપર આવશે એટલે વ્યૂ થોડો પોઝિટિવ છે ફોર ઇન્ટ્રા ડે ટુ બીટીએસટી બટ અધરવાઇઝ મને લાગે છે સાઇડવાઇઝ રહેશે જ્યાં સુધી આપણે પચીસ અથવા પચીસ પાંચસોની ઉપર ક્લોઝિંગ નથી આપતા ઓકે તો ઇન્ટ્રા ડે માટે કે બીટીસટી પચીસ બસો પચાસ પચીસ પાંચસો સુધીના જે લેવલ્સ જે છે આપણને ખાસ કરીને દેખાઈ શકે છે નિફ્ટી માટે નિફ્ટી બેન્કની સ્ટ્રેટેજી ખુશ હવે ક્લોઝિંગ જોઈએ શુક્રવારનું એકાવન હજાર ચારસો સાઠ આ લેવલ્સ પર જે એક ઘટાડા સાથે ક્લોઝિંગ આપ્યું છે અને બેન્કો જે રીતે તમે પણ વાત કરીએ એચડીએફસી બેન્ક જે પ્રેશર બનાવી રહ્યું છે ઓવરઓલ પ્રાઇવેટ બેન્ક એક્સિસ બેન્ક સિવાય શુક્રવારે જે એક આપણને વેચવાલી જોવા મળી છે એટલે બેન્કોની હાલત ખરેખર આપણે જોઈ રહ્યા છીએ કે વધારે ખરાબ થતી જાય છે અને હંડ્રેડ ડીએમએ પાસે પણ આપણને જોવા મળ્યું હતું નિફ્ટી બેન્ક એકાવન હજાર પાંચસો એકાવન હજાર આઠસો અને બાવન હજાર આ સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ આપણને દેખાડ્યા હતા અને નીચેની તરફ એકાવન ત્રણસો બસો અને એકાવન હજારની સ્ટ્રાઇક જ્યાં પુટ રાઇટર્સનો સોન હતો કઈ રીતે હવે તમે માની રહ્યા છો એક વ્યૂ નિફ્ટી બેન્ક

મને યાદ છે એક બ્રેકઆઉટ લેવલ હતું કારણ કે છેલ્લા ચાર મહિના બિફોર ધીસ ઓક્ટોબર આપણે જોઈએ તો એચડીએફસી બેંકમાં સોળસો ને ઉપર સોળસો પચાસની રેન્જમાં એક કોન્સલેટ થયું હતું ને સોળસો પચાસ બ્રેકઆઉટ હતું સો નાવ દેટ લેવલ ઇઝ અ સપોર્ટ લેવલ એટલે મને લાગે છે એચડીએફસી બેંક સપોર્ટ પાસે છે જો એચડીએફસી બેંક વધારે આ ફર્ધર ક્રેક નહીં થાય તો મને લાગે છે કે એસબીઆઈ એક્સિસ અને આઈસીસી બેંક વિલ લીડ બેંક નિફ્ટી અને પાછા આપણે બાવન પાંચસોના લેવલ જોઈશું તો મારું માનવું છે કે બેંક નિફ્ટીમાં પણ એક શોર્ટ કવરિંગ ડ્યુ છે એકાવન હજાર ના થી હવે એક જ કોલ છે અત્યારે ફ્રોમ આઈટી ઇન્ફો એજ વન ઓફ માય ફેવરેટ સ્ટોક આપણે ઘણા સમયથી બે હજાર સોળ સત્તરથી રેકમેન્ડ કરતા આવીએ છીએ આપની ચેનલમાં હજુ પણ મને લાગે છે સાવ પરફોર્મન્સ આપશે તો આઠ હજાર ને તેત્રીસના સ્ટોપ લોસથી પોઝિશનલી ઇન્ફો એજ બાય કરો એકથી બે દિવસમાં આપણે એટી ફાઇવ હંડ્રેડના લેવલ જોઈ શકીએ તો મારો બી પોઝિ નોકરી ઇન્ફો એજ ઉપર છે બાય કરો ઉપરની સાઈડ પંચ્યાસી છો ને જો એની પર સસ્ટેન થાય તો મેં બી આ સપ્તાહમાં આપણે આપડે નવો લેવલ જોઈએ તો નવાય નહીં તો મારો પ્યોર પોઝિટિવ ઓન ઇન્ફોએજ કલ રેસે આપણો ઈજે જીએસડબલ્યુ સ્ટીલ ઓવરઓલ આપણે જોઈએ તો મેટલમાં સારું બાયિંગ આપણને છેલ્લા ત્રણ ચાર દિવસથી જોવા મળી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં થોડો કેવો સેલ ઓફ આપણને જોવા મળી રહ્યું છે બટ સામે આપણે જોશું તો જે એક સેક્ટર છે જેનો આપણને સપોર્ટ મળતા પણ જોવા મળે છે ઈજે છે નથી મેટલ કાઉન્ટર ઓવરઓલ આપણે જોઈએ જીએસડબલ્યુ સ્ટીલ નાલકો આ બધામાં સારું બાયિંગ બનતા આપણને જોવા મળે છે જીએસડબલ્યુ સ્ટીલ આપણે જોઈએ તો બધી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ ક્વાર્ટરલી મંથલી ડેલી વીકલી બધામાં જે એક બ્રેકઆઉટ બનતા આપતા આપણને જોવા મળી રહ્યું છે સાથે જ આપણે જોઈએ તો છેલ્લા ચાર થી પાંચ મહિનાની અંદર આપણે જોશું તો વોલ્યુમ બી સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળે છે સો વોલ્યુમ બ્રેકઆઉટ સાથે સાથે કન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને આ કાઉન્ટમાં બનતા જોવા મળે છે સો લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલા રહેશે એક હજાર પંદરનો સ્ટોપ લોસ રહેશે એક હજાર નેવુંનો ટાર્ગેટ રહેશે તો અત્યારે અમે બે ટ્રેડિંગ કોલ્સ આપી રહ્યા છે બંને બાય તરફના છે પહેલો જે કોલ છે બેંક ઓફ બરોડા તરફથી જે આપણે સવારે પણ વાત કરી હતી કે કસ્ટમ કસ્ટમ અમને લોકોને ની અંદર એક સારી દેખાઈ રહી છે તો ડેલી ચાર્ટ ઉપર બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે તો એક પણ જોવા મળી રહ્યો છે બસો પચાસ ની આજુબાજુ હતું આપણે લોક કરીને જશું એક થી બે દિવસ બસો ટાર્ગેટ આવી શકે છે અને ટુ થર્ટીન કરશું બેન્ક ઓફ ની અંદર બીજો જે કોલ છે એ આપણે ફાર્મા સેક્ટરમાંથી આપી રહ્યા છીએ ઓરો ફાર્મા ઓફાર્માનો પણ તમે ચાર્જ જોશો તો ડેલી ચાર્ટ ઉપર કસે ને કસે બે ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ ફોલિંગ વેજ બ્રેકઆઉટ દેખાઈ રહી છે ડેલી ચાર્ટ ઉપર રિવર્સલ ફોર્મેશન પણ જોવા મળી રહ્યું છે અને મોમેન્ટ ઇન્ડિકેટર ઉપર પોલીસ ડાયવર્જન્સ પણ છે

સોળસો થી સત્તરસો ના ઝોનની આસપાસ રેજિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે પરંતુ જે રીતે આઈટી પેક માર્કેટ ને આઉટ પરફોર્મ કરી રહ્યું છે અ મેટર ઓફ ટાઈમ આ સ્ટોક પણ તમને સ્ટ્રોંગ અપટેક દેખાડતો જોવા મળી શકે છે સો કેપીઆઈટી ટેક ને તમે સત્તરસો ના ઝોનની આસપાસ બાય કરી શકો છો નીચેની સાઈ પર સોળસો સાહીઠ ના લોસ રાખી શકો છો અને ઉપરની પર સત્તરસો એસી થી અઢારસો રૂપિયા સુધીના ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો